કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં મિત્રો, આપણે વિડીયો નંબર 16 માં ક્યાં સુધી પહોંચ્યા હતા તમને ખબર જ હશે. ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ નંબર 3 એન્ડ ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, મિત્રો આ યુનિટ ચાલે છે. આજે આપણે આ વિડીયોની અંદર આપણે ક્યાંથી ચલાવવાનું છે મિત્રો તમને ખબર જ હશે, બરાબર છે મિત્રો? તો લાસ્ટમાં આપણે ક્યાં સુધી કરાવ્યું હતું વિડીયો નંબર 16ની અંદર? આ વિડીયોની અંદર આપણે મારું કર્સર છે એ તમે જોજો મિત્રો, તમને ખ્યાલ આવશે. મિત્રો, આપણે વિડીયો નંબર 16ની અંદર અહીં સુધી આપણે ચલાવ્યું હતું સ્ક્રબ્સ, એટલે કે સ્ત્રીઓને એ ચહેરા ઉપર જ્યારે ફેશિયલ પોતે કરતી હોય બરાબર, ત્યારે સ્ક્રબ નામનું એ કેમિકલ છે એને ચહેરા ઉપર લગાવતા હોય છે, જેની અંદર રાઈના દાણા જેવી અસર છે થતી હોય છે, બરાબર છે? કહેવાનો મતલબ એ છે મિત્રો કે આપણે આવું ગયા વિડીયોમાં ચર્ચા થઈ હતી, હાર્મફુલ એટલે નુકસાન, ડેસિલ એટલે કાદવ કીચડ, વીડ્સ એટલે કે ગાંડી વેલ કે જે પાણી ઉપર લીલોતરી એકદમ છવાઈ જતી હોય છે, જેમાં સેવાર જેવો ભાગ થાય છે એ બધાને વીડ્સ કહેવાય છે મિત્રો, ઝાડવા, ઝાખરા, ડાખરા આવું બધું કહેવાય છે મિત્રો. આ ગયા વિડીયોમાં આપણે અહીં સુધી ચલાવ્યું હતું. આ વિડીયોની અંદર મિત્રો હવે આપણે આગળ વધીએ, બરાબર? તો એની અંદર આપણને શું કહે છે, શું નથી કહેતા આપણે જોઈ લઈએ મિત્રો. નિરવ શાંતિથી હળવી હળવી આગળ વધીએ, જેમાં તમને મિત્રો મજા દેવા રહી છે. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ? કે ભાઈ, વોટ, શું, ઇન યોર ઓપિનિયન, તમારો અભિપ્રાય, ઇન યોર ઓપિનિયન, તમારા અભિપ્રાયમાં કેન ચિલ્ડ્રન, ચિલ્ડ્રન એટલે બાળકો મિત્રો, ચાઇલ્ડ એટલે બાળક, ચિલ્ડ્રન એટલે બાળકો. ચાઇલ્ડ એક વચન છે, ચિલ્ડ્રન બહુવચન છે, એ ચિલ્ડ્રનનું ચિલ્ડ્રન્સ ન બને મિત્રો, આ ધ્યાન રાખજો. એન્ડ યંગ એડલ્ટ, યંગ એટલે યુવાન, યુથ એટલે યુવાન, અને એડલ્ટ્સ અને યંગને આપણે મિત્રો નાનું પણ કહેવાય, પણ નાનું પણ નહીં, અતિશય મોટું પણ નહીં, એ મિડલ હોય ને એને યંગ કહેવાય. એડલ્ટ્સ એટલે 18+, એડલ્ટ્સ એટલે પુખ્ત વયના, જેને એડલ્ટ્સ એટલે કે 18+ એટલે કે 18 વર્ષથી ઉપરના, એને કહેવાય છે એડલ્ટ્સ એટલે કે પુખ્ત વયના. ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ, એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ, પર્યાવરણ, આપણી આસપાસનો વિસ્તાર, જેને આપણે ક્લાઇમેટ કહીએ છીએ, બરાબર છે મિત્રો? એટમોસ્ફિયર પણ કહીએ છીએ, સિચ્યુએશન તો ન કહેવાય, બરાબર? ચાલો, વોટ ઇન યોર ઓપિનિયન, કે ભાઈ તમારો અભિપ્રાય શું છે, કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડૂ ફોર ધ એન્વાયરમેન્ટ, કે ભાઈ પર્યાવરણ માટે તમારો અભિપ્રાય બાળકો માટે અને 18 વર્ષથી ઉપરના એટલે કે જે પુખ્ત વયના જે વ્યક્તિઓ છે એના માટે તમારો અભિપ્રાય શું છે આ પર્યાવરણ માટે? વોટ વુડ બી ધ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? કે વોટ કુડ બી, મિત્રો કેનનું ભૂતકાળ અહીંયા કુડ છે, બરાબર છે? સ્મોલ એટલે નાનું, બિગિનિંગ એટલે શરૂઆત, ઓલ ઓફ અસ એટલે કે આપણા બધામાંથી, ઇન ટર્મ્સ એટલે કન્ડિશન, મુદત, ઓફ પ્રોટેક્ટિંગ એટલે કે રક્ષણ કરવું, જતન કરવું, એન્વાયરમેન્ટ એટલે વાતાવરણ, પર્યાવરણ, કે ભાઈ પર્યાવરણના જતન માટે થઈને, બરાબર છે, તમારી જે નાનકડી જે શરૂઆત હતી, ખ્યાલ આવી ગયો, એના વિશે તમે કહું કહે. ફર્સ્ટલી, પ્રથમ તો વી શુડ વોલ સ્ટોપ ધ થ્રોઈંગ ધ થ્રેશ ધ આઉટસાઇડ અવર હોમ્સ, બરાબર છે? વી શુડ, શુડ એટલે આમ કરવું જોઈએ, આવું આપણે બોલતા હોઈએ છીએ, તમારે આમ કરવું જોઈતું હતું, બરાબર, ત્યારે શુડનો ઉપયોગ થાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે, વી શુડ ઓબે અવર એલ્ડર્સ, કે આપણે આપણા વડીલોનું માન સન્માન જાળવવું જોઈએ. વી શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, કે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, બરાબર? તો ત્યારે શુડ વપરાય છે મિત્રો. તો ફર્સ્ટલી, બરાબર છે, જો ફર્સ્ટ છે ને એ નંબર છે, બરાબર છે, ફર્સ્ટ છે એ નંબર છે, એટલે કે રોમન આંકડાનો નંબર છે ફર્સ્ટ, પણ એને એલવાયનું પ્રત્યય લાગ્યું એટલે મિત્રો એ એડવર્બ બને છે. શું બને છે? એડવર્બ બને છે. હું તમને મિત્રો અવારનવાર કહેતો જાઉં છું, બરાબર, કે જેને એલવાયનો પ્રત્યય લાગે તો એને શું કહેવાય, કોઈ પણ નામની આગળ ઈ એન પ્રત્યય લાગે તો એને શું કહેવાય, બરાબર છે? આ બધું મિત્રો હું તમને સમજાવતો જાઉં છું.
જેથી તમારે કોઈ દિવસ પ્રશ્ન ન થાય જો તમે વ્યવસ્થિત સમજો છો. વી શુડ ઓલ્સ સ્ટોપ, સ્ટોપ એટલે કે રોકી દેવું, થ્રોઈંગ એટલે ફેંકવું, થ્રેશ એટલે ઉમરો, થ્રેશ એટલે શું થાય, ઉમરો, આઉટસાઇડ અવર હોમ્સ કે આપણા ઘરના ઉમરાની બહાર જે કંઈ કચરો છે આપણે ફેંકીએ છીએ ને, પ્રથમ એને રોકી દો. તમે ગમે એમ છે, એક્ઝામ્પલ તરીકે આજે કેળું ખાધું, છાલનો સીધો બારીએથી ઘા કર્યો, આ નહીં, તમે ડસ્ટબિનમાં નાખો. મિત્રો, તમારા ઘરની અંદર એક ડસ્ટબિન હોવી જોઈએ, એમાં નાખો અને ડસ્ટબિનને યોગ્ય જગ્યાએ તમે ઠાલવવા જાઓ, નહીં કે ગમે ત્યાં આડોશ પાડોશમાં અથવા રાતના 12 વાગે એ આપણે ગમે એના પ્લોટમાં મિત્રો એનો ઘા કરીએ, એ વસ્તુ યોગ્ય નથી. સમજાણું? નેક્સ્ટ, બીજું, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વી જનરેટ. સમજાણું? હવે જુઓ મિત્રો, અહીંયા મિત્રો સ્ટ્રેસ છે, બરાબર છે, અહીંયા પણ સ્ટ્રેસ છે, તો અહીં સ્ટ્રેસનો મતલબ મિત્રો કચરો થશે, બરાબર છે. અહીંયા સ્ટ્રેસ એ કહેવાય ને ઉતાવળું વંચાઈ ગયું, એટલે સ્ટ્રેસ નથી પરંતુ અહીંયા સ્ટ્રેસ છે. સ્ટ્રેસ એટલે પણ કચરો, અહીંયા પણ સ્ટ્રેસ એટલે કચરો થાય છે. તો નેક્સ્ટ એટલે બીજું કે વી શુડ રિડ્યુસ, રિડ્યુસ એટલે ઘટાડવું, ધ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વી જનરેટ. જનરેટ એટલે ઉત્પન્ન કરવું, સ્ટ્રેસ એટલે કચરો, એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ એટલે કે જે કચરાનો કચરો આપણે ઘરમાંથી જે આપણે ક્રિએટ કરીએ છીએ, જનરેટ કરીએ છીએ, ઉત્પન્ન કરીએ છીએ, એ આપણે પ્રથમ તો ઘટાડવું જોઈએ. એટલે કે નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ સ્ટ્રેસ વી જનરેટ, કે આપણે જે કંઈ કચરો ઘરમાં ઉત્પન્ન કરીએ છીએ એને આપણે ઘટાડવો જોઈએ પ્રથમ તો, બરાબર છે. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેગ્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. તો કે સ્ટ્રોઝ મિત્રો, આપણે એક્ઝામ્પલ તરીકે નારિયેળ પાણી પીએ છીએ, બરાબર છે, શરબત છે પીએ છીએ, અથવા તો આપણે ઠંડુ પીણું પીએ છીએ ત્યારે દુકાનમાંથી આપણને એક સ્ટ્રો આપવામાં આવે, અથવા તો તમે ફ્રૂટી ખરીદો છો તો મિત્રો એમાં તમને ફ્રૂટીની સાથે ચોંટાડેલી એક વણાકવાળી સ્પ્રિંગ ટાઈપ તમને સ્ટ્રો ભેગી હોય છે, એ નળી જેવું જે હોય છે ને એને મિત્રો સ્ટ્રો કહેવાય છે. નારિયેળ પાણી પીવો તો એમાં પણ તમને સ્ટ્રો આપે છે, તો મિત્રો એને સ્ટ્રો કહેવાય. સ્ટ્રો એટલે પ્લાસ્ટિકની લાંબી નળી, યુઝ એન્ડ થ્રો એ આપણે કરતા હોઈએ છીએ મિત્રો, બરાબર છે. ત્યાર પછી જુઓ, સ્ટ્રો એ શું છે તમને ખ્યાલ છે, બરાબર છે. ટિશ્યુ, ટિશ્યુ એટલે કે આરપાર જોઈ શકાય તેવા કાગળો, જેમ કે એક્ઝામ્પલ તરીકે તમે મિત્રો આજે રેસ્ટોરન્ટમાં કે ક્યાંય પણ તમે પાર્ટી પ્લોટમાં તમે જમવા માટે જાઓ તો ડીશની સાથે કાગળ હોય છે આરપાર જોઈ શકાય તેવું, કે જે ખાસ કરીને ડીશને સાફ કરવા માટેનું એ એક કહેવાય ને આછું એ કાગળ જેવું હોય છે, તો એને કહેવાય છે ટિશ્યુ પેપર. રેપર્સ, ડેરી મિલ્કની ચોકલેટ મિત્રો તમે લ્યો, કુરકુરે લો, બરાબર, તો એના પેકિંગ તમે જુઓ એટલા બધા એટ્રેક્ટિવ હોય છે, વર્ષોના વર્ષો વીતી જાય મિત્રો એ પ્લાસ્ટિક છે ને એ ક્યારેય પણ ફળતું નથી, બરાબર, પેઢીની પેઢી વહી જાય તો એ મિત્રો એ પ્લાસ્ટિક એવું ને એવું રહે છે. તો એ જે રેપર્સ છે એટલે કે એ કાગળમાં વીંટાયેલું કોઈ પણ અંદર વસ્તુ પડેલી છે એની ઉપર જે કવર ચડાવ્યું છે એ કવરને કહેવાય છે રેપર્સ. બેટરીઝ, પછી બેટરી મિત્રો એમ કહેવાય ને કે એ બેટરી તમારા ઘડિયાળની જે સેલ હોય નાનકડો, બરાબર, કે પછી ઘડિયાળ જે દિવાલ ઘડિયાળ હોય એનો સેલ મોટો હોય, કે રિમોટનો સેલ હોય, કે પછી તમારા લેપટોપનો સેલ હોય, કે પછી તમારો કોઈ પણ એ બેટરી હોય, પછી હોન્ડાની બેટરી હોય કે જે કંઈ હોય, એટલે આવું કંઈક જે કચરાઓ છે એ આપણે બેટરીને એ ગમે ત્યાં ઘા કરી દેતા હોઈએ છીએ સેલનો. ફાસ્ટફૂડ જંક, ફાસ્ટફૂડ જંક એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા જ હોઈએ છીએ આપણે, બરાબર છે મિત્રો, એટલે કે જેને આપણે કિચનનો વેસ્ટ એ ગાર્બેજ કહીએ છીએ, એટલે કે ભીનો કચરો જે કહીએ છીએ, બરાબર, એ ફાસ્ટફૂડનો એ જે જંક કહીએ છીએ એ ગમે ત્યાં આપણે ફેંકી દેતા હોઈએ છીએ. ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેગ્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, કે આપણા જ ઘરથી એ આવેલો કચરો કે જે ખાસ કરીને સ્ટ્રો છે, ટિશ્યુ પેપર છે, કે પછી રેપર્સ છે, બેટરી છે, કે ફાસ્ટફૂડ જંક છે, એ આપણા જ ઘરેથી જ એ જનરેટ થાય છે. પહેલાં તો એને રોકવો જોઈએ અને તળાવ સુધી જે પહોંચે છે ને એ પહેલાં આપણે બંધ કરવું જોઈએ. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ તે સેફલી, ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ.
અને ઇફ વી કેન, ઇફ એટલે જો તો, જો આમ કરશો તો, એનો મતલબ આમ થાય છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, કે જો આપણે ઘરેથી કચરાને ઘટાડીશું તો, રિડ્યુસ એટલે ઘટાડવું, ઘટાડશું તો, એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ, ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો, ડિસ્પોઝ એટલે શું થાય, નિકાલ કરવો, ઓલ્ડ ગાર્બેજ તે સેફલી, કે જો ઘરની અંદર થતો જે કચરો છે એને યોગ્ય રીતે સહી સલામત રીતે ડસ્ટબિન, અને ડસ્ટબિનને એ યોગ્ય જગ્યાએ જો ખાલી કરવામાં આવશે, યોગ્ય જગ્યાએ નાખવામાં આવશે તો ધેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો આપણો મોટામાં મોટો પર્યાવરણ માટેનો એ એક સારામાં સારો એક વ્યવહાર આપણો રહેશે. સમજાણું? એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ, દરેકે દરેક વિદ્યાર્થી ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર. વોલન્ટિયર એટલે શું ભાઈ? તો કે વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. એવરી સ્ટુડન્ટ, કે દરેકે દરેક વિદ્યાર્થીઓને એક સ્વયંસેવક તરીકે, સમજાણું, વોલન્ટિયર એટલે સ્વયંસેવક તરીકે હું આવકારું છું વિથ અસ એટલે કે અમારી EFI સંસ્થામાં, ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ અને પર્યાવરણને મદદરૂપ થવા માટેનું હું તમામ વિદ્યાર્થીઓને એક સ્વયંસેવક તરીકે હું આવકારું છું, એમ અહીંયા સંદેશો એ રિપોર્ટરના માધ્યમથી એ વિદ્યાર્થીઓને અરુણ કૃષ્ણમૂર્તિ મિત્રો એ છે એ આપે છે. બરાબર છે? ચાલો ત્યાર પછી મિત્રો આપણે એ હળવેકથી આગળ વધીએ. મિત્રો ચાલો, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ કે ગોઈંગ ટુ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ, અને ખાસ કરીને ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ. અને ડિવોટ, ડિવોટ એટલે કે આપવું, ડિવોટ એટલે શું થાય, આપવું. અને ડિવોટને બીજા શબ્દમાં કહીએ તો એ શું કહેવાય છે? તો કે ભક્તિ પણ કહેવાય છે. સમજાણું? કે હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ તે ગોઈંગ ટુ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, કે ભાઈ પર્યાવરણ માટે, પર્યાવરણના કારણે, કોઝ એટલે કારણે, કે પર્યાવરણ માટેના કારણે બરાબર અઠવાડિયામાં તમે સ્કૂલમાં એ બાળકો છે કેટલો સમય આપે છે અને પર્યાવરણ માટે કેટલો સમય આપે છે, બરાબર છે, એ કેટલો જરૂરી છે એ તમે મને કહો. ફોર અવર્સ અ વીકન્ડ, અઠવાડિયામાં 4 કલાક. સમજાણું? ફોર એટલે 4, અવર્સ એટલે કલાક, વીકન્ડ એટલે અઠવાડિયું, કે અઠવાડિયામાં 4 કલાક, ધેટ ઇઝ 2 અવર્સ ઓન સન્ડે એન્ડ 2 અવર્સ ઓન સેટરડે, કે રવિવારે 2 કલાક, શનિવારે 2 કલાક, એમ અમે અઠવાડિયાની 4 કલાક આપીએ છીએ, બાકીની અમે અભ્યાસમાં ધ્યાન આપીએ છીએ. ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર ધ લાર્જર ધ પાર્ટિસિપેશન લેટર. બરાબર છે? લાર્જર, લાર્જ એટલે મોટું, એને મિત્રો ER પર તે લાગ્યું એટલે કમ્પેરેટિવ ડિગ્રી બન્યું. સમજાણું? વધારે પડતું મોટું. એન્શ્યોર એટલે ખાતરીપૂર્વક, ઇનફ એટલે પૂરતું, મોર ધેન એટલે કે ના કરતા, બિગિનિંગ એટલે શરૂઆત, ધીસ સ્મોલ એટલે નાનું, પાર્ટિસિપેશન એટલે કે એની અંદર આપણે હિસ્સેદાર થવું, પાર્ટિસિપેટ થવું. બરાબર છે? આપણું નામ છે એમાં, એમાં પાર્ટિસિપેટ, એક એક્ટિવિટીની અંદર નામ નોંધાવવું એને કહેવાય છે પાર્ટિસિપેટ, અથવા પાર્ટિસિપેટને બીજા શબ્દમાં કહીએ તો કન્ટેસ્ટન્ટ પણ કહેવાય છે મિત્રો. લેટર એટલે કે પછીથી, કે ધીસ સ્મોલ બિગિનિંગ ઇઝ મોર ધેન ઇનફ ટુ એન્શ્યોર લાર્જર પાર્ટિસિપેશન લેટર, કે ભાઈ અમે જે કંઈ એમાં હિસ્સેદાર, પર્યાવરણ માટેને અમે હિસ્સેદાર જે થઈએ છીએ એ નાનામાં નાની શરૂઆતથી જ, એમ કહેવાય ને કે અમે મોટામાં મોટી એ અમે એના હકદાર છીએ, એના અમે હિસ્સેદાર છીએ, અમે આજે બની ગયા છીએ મિત્રો, એમ અહીંયા કહેવાય છે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ કે જોઈન ટુ યોર ફ્રેટર્નિટી, અને ખાસ કરીને ફ્રેટર્નિટી એટલે કે સંઘ, ફ્રેટર્નિટી એટલે કે મંડળ, કે ભાઈ હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી, કે કેવી રીતે એ સ્કૂલના વિદ્યાર્થીઓ બરાબર છે એ તમારી સાથે એ આ સંઘમાં, આ મંડળમાં એ જોડાયા, EFI એ જે સંસ્થા છે એમાં કેવી રીતે જોડાઈ ગયા, સમજાણું, એ અમને વાત કરો. ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે શું તમે એવા કોઈ પ્રોગ્રામ કર્યા હતા, કોઈ તમે શહેરની અંદર, કોઈ તાલુકામાં, કોઈ ગામડાની અંદર, કોઈ ચોરામાં, કોઈ 4 રસ્તાઓ ભેગા થતા હોય, કોઈ ચોકમાં તમે એવા કોઈ રામામંડળ કર્યા હતા, તમે ત્યાં કોઈ એવા નાટકો કર્યા હતા જેનાથી લોકોને ખબર પડી કે આ જે સંસ્થા છે તો બહુ સારી છે, ચાલો આપણે એની અંદર જોડાઈએ, આવા કોઈ તમે નાટકો ગેરીએ, ગલીએ, શેરીએ, મહોલ્લામાં, તાલુકામાં, ગામડામાં,
जिल्ला में राज्य में के कोई टीवी पर आवा कोई तमे प्रोग्राम कर्या था जेना कारणे लोको तमारा कामनी अंदर प्रभावित थईने तमारी साथे जोड़ाई गया तमारी संस्था में एवं कहवा मागे छे? यस हाँ, वी ऑफर फेलोशिप्स टू इंटरेस्टेड स्टूडेंट। के भाई इंटरेस्टेड, इंटरेस्टेड एटले के रसप्रद, स्टूडेंट एटले विद्यार्थी, फेलोशिप्स एटले के अध्ययन, अध्ययन समझाणो, अध्ययन कहवाय अथवा तो भागीदारी कहवाय। के यस वी ऑफर, ऑफर एटले आपू, के अमे लोकोने एक भागीदारी आपी थी टू इंटरेस्टेड स्टूडेंट, के रसप्रद विद्यार्थियों ने अमे भागीदारीनी एक ऑफर आपी थी। अवर प्रोग्राम ते लुक्स एट यंग ते एनिमल ते लवर्स, यंग वाइल्ड लाइफ फोटोग्राफर्स, फिल्म मेकर्स, थिएटर आर्टिस्ट एंड साइंटिफिक रिसर्च। के अवर प्रोग्राम ते लुक्स एट योर ते एनिमल ते लवर्स, यंग एनिमल ते लवर्स, के जे खास करीने प्राणी प्रेमी छे समझाणु, यंग वाइल्ड लाइफ फोटोग्राफर छे, फिल्म मेकर छे, थिएटर आर्टिस्ट छे एंड साइंटिफिक रिसर्च छे, आ तमाम ने मित्रों अमे एवी लालच अथवा तो एवा प्रोग्राम छे मैं आप्या था अने विद्यार्थियों ने अमारी साथे सहभागी बनवा माटे अमे इने कीधुं तुं। समझाणु मित्रों, एनिमल लवर्स एटले के प्राणी प्रेमी, यंग वाइल्ड लाइफ फोटोग्राफर एटले के युवान जे फोटोग्राफर छे के जेने पक्ष प्रेम प्रेमी कहेवाय ने के जे वाइल्ड एनिमलना फोटा पाड़वा, कुदरती दृश्यना फोटा पाड़वा એ ગમતું હોય એવા વ્યક્તિઓ, ફિલ્મ મેકર હોય કે જેને ફિલ્મ બનાવવી ગમતી હોય, થિયેટર આર્ટિસ્ટ હોય કે સાયન્ટિફિક રિસર્ચ હોય, રિસર્ચ એટલે સંશોધન કરનાર, સાયન્ટિફિક એટલે કે વૈજ્ઞાનિક ઢબે સંશોધન કરનાર, આવા બધા વ્યક્તિઓને અમે એમ કહેવાય ને આવા પ્રોગ્રામો છે એના માધ્યમથી બનાવી અને બધા વિદ્યાર્થીઓને અમે આ રીતે એ રસપ્રદ વિદ્યાર્થીઓને અમારામાં એ ભાગી બનાવ્યા હતા। વી ગેવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી તે ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક। અમારા તમામ પ્રકારના એ કામની અંદર અમે એ લોકોને ઇન્વોલ્વ કર્યા હતા। ઇન્વોલ્વ કરવું એટલે સામેલ કરવું, એક્ટિવલી એટલે કે જે વ્યક્તિ રસપ્રદ કામ કરે છે એવા વ્યક્તિઓને એ લોકોને અમે ટ્રેનિંગ આપી હતી એ વિસ્તારમાં કેવી રીતે કામ કરવું, કેવી રીતના ન કરવું, અને એ લોકોને અમે ટ્રેનિંગ આપી અમારા કામની અંદર અમે સામેલ કર્યા હતા। અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3, અને અમારો નાનામાં નાનો, યંગેસ્ટ એટલે સુપરલેટિવ ડિગ્રી મિત્રો, અહીંયા ESTE પ્રત્યે લાગ્યો છે। વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક, કે અમારો નાનામાં નાનો જે સ્વયંસેવક કહી શકાય એ ક્લાસ 3નો છે એટલે કે ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે મિત્રો અહીંયા, બરાબર? અહીંયા આપણો યુનિટ છે મિત્રો પૂર્ણ થાય છે એવું જાહેર કરવામાં આવે છે મિત્રો। નેક્સ્ટ વિડીયોમાં એક નવા યુનિટ સાથે આપણે મિત્રો ફરીથી મળીશું, બરાબર? ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત, આવજો મિત્રો।